આજે આપણે ધોરણ 8 જેનો વિષય ગણિત સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 1 ની વાત કરવા જઈ રહ્યા છીએ. જેની અંદર કહે છે કે અમીના એક સંખ્યા ધારે છે, તે સંખ્યામાંથી 5 દૂત્યાંશ બાદ કરી, 5 દૂત્યાંશને બાદ કરી અને મળેલા પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળતું પરિણામ ધારેલી સંખ્યા કરતા 3 ગણું હોય તો અમીના એ કઈ સંખ્યા ધારી છે, મતલબ કે કઈ સંખ્યા ધારે છે સંખ્યા શોધવાની છે. તો આપણે સૌથી પહેલા લખીશું કે ધારેલ સંખ્યા એટલે કે એક્સ. હવે શું કે છે, તે આ સંખ્યામાંથી 5 દૂત્યાંશને બાદ કરે છે, મતલબ કે 5 દૂત્યાંશ બાદ કરતા મારે એક્સ માંથી 5 દૂત્યાંશ બાદ કરવાના છે. તો એક્સ માઇનસ 5 દૂત્યાંશ મળેલો પરિણામને 8 વડે ગુણાકાર કરે છે, એટલે 8 વડે ગુણતા. તો 8 વડે મારે અહીંયા ગુણવાના છે, તો કે 8 ગુણ્યા એક્સ માઇનસ 5 મળેલ પરિણામ ની વાત કરી તો આખા પરિણામને 8 વડે ગુણવા પડશે મારે. ચલો 8 ને એક્સ વડે ગુણીએ એટલે 8 એક્સ થશે અને આને અહીંયા ગુણીએ છીએ તો 8 5 તૃતીયાંશ, મતલબ કે અહીંયા 4 5 20 એટલે આવું મળશે 8 એક્સ માઇનસ 4 5 20. આ અહીંયા રકમ આવી મળે છે. હવે શું કે છે, જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાના કરતા 3 ગણું હોય, આધી પરિણામ છે એ ધારેલ સંખ્યા કરતા કેટલા ગણું હોવું જોઈએ, 3 ગણું. એ લખું છું કે 8 એક્સ માઇનસ 20 બરાબર હું એટલા લખીશ, ધારેલ સંખ્યા કરતા 3 ગણું, એટલે ધારેલ સંખ્યા એક્સ છે એના 3 ગણું, એટલે જે કે 3 એક્સ થશે. હવે એક્સ એક્સ વાળા પદ એક બાજુ, રકમ રકમ એક બાજુ, મતલબ કે 8 એક્સ 3 એક્સ શું થશે, માઇનસ થશે અને માઇનસ 20 એક્સ બરાબર થશે એટલે પ્લસ. 8 એક્સ માંથી 3 એક્સ બાદ કરી તો 5 એક્સ મળે બરાબર 20. એક્સ બરાબર 5 અહીંયા ગુણાકારમાં છે, અહીં જશે એટલે ભાગાકારમાં જશે, 20 છેદમાં 5 એટલે 5 ચોક 20, એક્સ બરાબર 4. એક્સ બરાબર 4 આપણે મળ્યા, મતલબ કે ધારેલી સંખ્યા કઈ છે અહીંયા 4 મળે છે. તો હવે આપણે આગળ બીજા દાખલા નંબર પણ અભ્યાસ કરી. હવે જોઈએ આપણે દાખલા નંબર 2, જે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે, તો મૂળ સંખ્યાઓ શોધો. પહેલી રીતે વાળા શું કીધું છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, એટલે કે આપણે પહેલી સંખ્યા લખી, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી થાય છે, 5 ગણી થાય છે, એટલે કે પહેલી સંખ્યા 5 એક્સ અને બીજી સંખ્યા કેટલી થશે, એક્સ બરોબર. બીજું એ શું કે છે, દરેક સંખ્યામાં 21 ઉમેરતા, એટલે કે મારા પહેલી સંખ્યામાં પણ 21 ઉમેરવાના અને બીજી સંખ્યામાં પણ 21 ઉમેરવાના છે, તો અહીંયા લખીશ ભાઈ કે 5 એક્સ વત્તા 21 બરાબર એક્સ વત્તા પણ 21. હવે શું કે છે કે બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા, એટલે કે પહેલી સંખ્યા કઈ છે, 5 એક્સ વાળી, એટલે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે, મતલબ કે અહીંયા તમને રકમ આવી દીધું છે કે જે પહેલી સંખ્યા રહી એ આના કરતા બમણી છે. તો યાદ કરો મેં તમને એવું કહ્યું છે કે બમણી પહેલી સંખ્યાને કરવાની કીધું, આપણે કઈ કરવાની, બીજી સંખ્યાને બમણી કરવાની, એટલે આપણે આને બમણી કરીશું. અહીંયા ખાસ યાદ રાખો, પહેલી સંખ્યાને બમણી કરવાની કીધી, આપણે કઈ સંખ્યાને બમણી કરીએ છીએ, તો બીજી સંખ્યાને બમણી કરીએ છીએ. માટે 5x વત્તા 21 અહીંયા શું થશે, તો 2x વડે પણ ગુણાશે અને 21 વડે પણ ગુણાશે, મતલબ કે 2x અને 21 2 42, મતલબ કે અહીંયા 42 થશે. હવે x x વાળા પદ એક બાજુ આવશે, સંખ્યા સંખ્યા વાળા પદ એક બાજુ, એટલે કે 5x 2x પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ થશે, માઇનસ 2x બરાબર 42 અને અહીંયા 21 પ્લસ છે તો આ બાજુ જશે એટલે માઇનસ થાય, એટલે કે 42 માઇનસ 21 શું મળશે અહીંયા, તો 5x માઇનસ 2x એટલે કે 3x
અને 45 માંથી 21 જશે એટલે કે અહીંયા 21 મળે છે. શું મળે અહીંયા 3x = 21 મળે છે. મતલબ કે 3x = 21 મારે x = જવાબ જોઈએ તો એટલે કે 3x તો 3 એ ગુણાકાર સાથે જોડાયેલા છે. આ બાજુ છે શું છે તો ભાગાકાર થાય છે એટલે x = 21 / 3 તો 7 તરી 21 થાય એટલે 7 તરી 21 x = એટલો જવાબ મળે છે આપણને x = 7 જવાબ મળે છે. પણ આ આપણો જોઈએ જવાબ થયો નથી કારણ કે આપણે શું કીધું કે બે દર સંખ્યાઓમાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યા 5 ભેગી થાય છે એટલે એક સંખ્યા તો મળી ગઈ x પણ બીજી સંખ્યા શું થશે 5x એટલે કે 7 5 35 તો અહીં આપણને આ બંને સંખ્યાઓ અહીં આપણને મળે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 હવે બીજા નંબરનો જે દાખલો છે એકદમ મોસ્ટ ટાઈમ દાખલો છે અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ દાખલો છે. એટલે એવું કહે છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નહીં થાય છે જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો તે મૂળ સંખ્યાઓ શું. ખાસ પહેલા લાઈન પર જે ધ્યાન આપવાનું છે બે અંકની સંખ્યાનો સરવાળો ન થાય છે. અહીંયા ધ્યાન આપો પહેલા કે જે કોઈ એવી સંખ્યા લઈ લઈએ પહેલા જેમ કે 36 છે મારી પાસે 36 લો 45 લઈ શકો છો તો બંને સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ 9 થવો જોઈએ. તો આપણા બંને સંખ્યા માટે શું કરીએ છીએ તો 9 એટલે કે 3 + 6 એટલે કે એ 9 થવો જોઈએ. અહીંયા પણ એવું થાય છે 4 + 5 એટલે કે અહીંયા પણ 9 થવો જોઈએ. પણ અહીંયા આપણને સંખ્યા તો કઈ ખબર જ છે ને કે આ બંનેમાં કઈ કઈ સંખ્યાઓ લેવામાં આવી હશે એટલે આપણે એક એકમનો ધારીશું અને બીજો દશાંશનો અંક ધારીશું. તો હવે જોઈએ અહીંયા પહેલા જે હું એકમ નો અંક બરાબર એક્સ આવું માટે દશક નો અંક તો દશક નો શું થશે બંને નો સરવાળો મારે 9 જોઈએ છે એટલે કે 9 માઇનસ એક્સ એટલે કે જે પણ એક્સ હશે એના 9 માંથી હું એક્સ બાદ કરીશ એટલે કે મને બીજો દશક નો મળે છે. જેમ કે ધારો કે અહીંયા એક્સ બરાબર મેં અહીંયા 9 લીધા છે તો અહીંયા 9 માઇનસ એક્સ એટલે કે 9 માંથી 3 બાદ કરો એટલે કે અહીંયા 6 મતલબ કે મારા આ રીતે કોઈ સંખ્યા અહીંયા મળશે. ખાસ તો અહીંયા એકમ નો પણ મળી ગયો દશક નો પણ મળી ગયો. હવે આપણે ભણાવી છીએ મૂળ સંખ્યા અને બીજી ભણાવવાની છે નવી સંખ્યા. હવે જોઈએ આપણે આપણે જે મૂળ સંખ્યા જે ભણાવવાની છે મતલબ કે મૂળ સંખ્યા એક એકમના અંકથી દશકના અંકથી પણ છે. હવે ખાસ દશકના અંક એનું સ્થાન દશકનું હોવાથી એને દશક વડે આપણે ગુણીએ છીએ વત્તા એક્સ. મેં કેમ દસ વડે ગુણ્યા છે તો ખાસ અહીંયા જોઈ લો ફરીથી કે આ તારીખ મારી પાસે 36 છે તો એક અહીંયા 6 છે અને આ જે 3 રહ્યા એને 3 ગુણ્યા 10 વત્તા 6 મતલબ કે 3 દાન 30 વત્તા 6 એટલે કે અહીંયા 36 મળશે. એટલા માટે મેં અહીંયા 3 ને 10 વડે ગુણ્યા પહેલા દશકના સ્થાન પર છે 10 વડે ગુણ્યા. જો કદાચ તમને આગળ દાખલો આપ્યો હોય કે 100 ના સ્થાન 1000 ના સ્થાન તો મારે એ પણ એની આધારે અહીંયા 100 વડે 1000 વડે ગુણવાના રહેશે. અહીંયા આપણને 10 વડે કીધું છે તો 10 સુધી આપણે અહીંયા ગણ્યા. હવે અહીંયા મને આટલા સુધી મળ્યું મતલબ કે 10 નું માપ 90 અને અહીંયા થશે 10 નો x વડે ગુણાકાર એટલે કે 10x વત્તા x ના x. હવે 90 માઇનસ 10x વત્તા x હવે 90 નું એક કરવાનું છે પણ અહીંયા બંને પદ x x વાળા છે એટલે ગમે તે એક પદ દૂર કરવા માટે માઇનસ પ્લસ તો માઇનસ થશે એટલે કે 10 માંથી એક જાય તો કે 9 મળશે અને નિશાની મોટી છે એટલે કે 90 માઇનસ 9x એનો મળે છે. હવે અહીંયા જોઈએ એક નવી સંખ્યા બનાવવાની કીધી છે. નવી સંખ્યા શેના આધારે બનાવશું જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા એટલે કે એક વખત મેં એકમનો જે x લીધો છે એની જગ્યાએ મારે દશકનો x લેવાનો અને એક દશકનો જે 9 માઇનસ x લીધો છે એને એકમનો અંક અહીંયા ગણીશ. મતલબ કે હવે અહીંયા નવી સંખ્યા બનાવવાથી તો 10 ના સ્થાન 10 વડે જે ગુણાયેલી સંખ્યા 9 માઇનસ x લીધી હતી એની જગ્યાએ હું અહીંયા શું લઈશ તો x લઈશ વત્તા 9 માઇનસ x. મતલબ કે બંને એકમો અહીંયા મેં ક્વોડ્રેન્ટ ચેન્જ કરી દીધી અદલા બદલી કરવાની કીધી છે
एकम स्थाने दशम स्थान दशम स्थाने एकम स्थान पहुंची गयो छे। हवे फरीथी जेवी ત્યાં કરી જોઈએ 10 નો x વડે ગુણાકાર એટલે કે 10x 9 x અહીંયા પણ ફરીથી x સ્વરૂપ છે x સ્વરૂપ છે આ 9 તો એમના એમ જ રહેશે એટલે કે પ્લસ માઈનસ તો માઈનસ થશે એટલે કે 10 માંથી 1x બાદ થશે એટલે કેટલા થશે અહીંયા તો 9x 9 મારી જોડે મને રકમ મળી ગઈ મળે છે ખાસ ધ્યાન રાખો અહીંયા મારી જોડે મને રકમ મળી ગઈ એક નવી સંખ્યા મળી ગઈ અને એક મૂળ સંખ્યા પણ મળી જશે બંને સંખ્યા તમારે લખી કાઢી છે 9x 9 સરખામણી કરવાની કીધી 27 સુધારવાના છે એટલે બંને રકમ હંમેશા સામે સામે લખવાય 90 માઈનસ 9x બંને રકમો મળી ગઈ અહીંયા હવે શું કહે છે કે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 સુધારશે આ નવી સંખ્યા રહી કે મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે 27 વધારે કીધી છે તો આપણે 27 એમાં એડ કરીશું તો 27 આમાં આપણે એડ કરીએ છીએ 27 ચલો હવે x x વાળા પદ એક બાજુ અને રકમ રકમ વાળા પદ એક બાજુ લઈ જઈએ છીએ એટલે કે 9x અહીંયા 9x માઈનસ છે આ બાજુ શું થશે તો પ્લસ 9x થશે હવે અહીંયા 90 27 એ પ્લસ છે તો પ્લસ ના પ્લસ રહેશે અને આ 9 જે છે એ શું થશે તો માઈનસ થાય છે 9 અને 9 કેટલા થશે તો અહીંયા 18x 90 + 27 એટલે કે 90 ની અંદર હું 27 ઉમેરું છું તો 170 અને એમાંથી 9 પાછા બાદ કરવાના છે એટલે કે અહીંયા 18x 18x 170 માંથી 9 જાય તો કેટલા મળશે 108 મળે છે 18x અહીંયા મારે એક x જોઈએ છે 18 વડે ગુણાયેલા છે 18 આ બાજુ શું થશે તો ભાગાકાર થાય છે x = 108 / 18 તો 18 નો વડે 18 છે 108 થાય છે તો અહીંથી આ દૂર થશે એટલે કે x = કેટલા મળે છે અહીંયા મળે 6 મળે છે પણ હજુ પણ આપણો જવાબ થયો નથી કારણ કે અહીંયા આપણે બંને સંખ્યાઓ જે ધારી લીધી એ સંખ્યા જો આપણે મળી છે નહીં x = 6 એટલે કે એકમનો કેટલો હશે આપણી જોડે અહીંયા 6 નું એ જવાબ અહીંયા લખું છું કે એકમનો અહીંયા 6 મળી ગયો મને 6 દસમનો બરાબર શું કરવાનું હતું કે 9 - x એટલે કે 9 માંથી આ જે x આપણને મળ્યા એ આપણે શું કરવાના છે તો બાદ કરીશું 9 માંથી 6 જાય એટલે 3 અને અહીંયા 6 મતલબ કે 1 કિંમત તમને આ પણ મળી શકે છે અને આની તમે જો ચિહ્ન બદલશો બંને રકમ બદલશો તો 63 પણ મળી શકે છે અને ખાસ ચેક કરજો બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય છે ભાઈ તો 9 થાય છે એટલે જે આપણે રકમ કીધું છે કે બંને સંખ્યાનો સરવાળો કેવો હોવો જોઈએ લો તમે અત્યારે જ દાખલો ધ્યાન પૂર્વક જોઈ લેવાનો અને એક વખત ફરીથી છોપડા અંદર ગણી લેવાનો હવે જોઈએ આપણે દાખલા નંબર 4 ત્યારબાદ ચોથા નંબરનો જે દાખલો છે એની રકમ જોઈએ બે અંકની સંખ્યાનો અંક પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યાનો મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે તો મૂળ સંખ્યા શું ખાસ ધ્યાન રાખો કે ભાઈ આ જે રકમ જે છે એ આગળ જે બીજા નંબર દાખલો હતો એના જેવી સેમ ટુ સેમ રકમ જે છે તો ખાસ પદ્ધતિ પણ એની જ રહેશે મતલબ કે હવે એકદમ ઝડપથી કામ કરશે કે અહીંયા શું કહે છે એક મૂળ સંખ્યા છે અને નવી સંખ્યા છે એટલે કે અહીંયા હું મૂળ સંખ્યા લખું છું અહીંયા નવી સંખ્યા લખીએ છીએ એક અંક x છે અને બીજો અંક તેના કરતા 3 ગણો છે એટલે બીજો 3x થશે એટલે કે અહીંયા 10 દસમનો અંક હું અહીંયા 3x લઉં છું એક વખત અને બીજી વખત અહીંયા એક x લઈ ખાસ ધ્યાન રાખો અહીંયા શું કર્યું મેં ભાઈ કે એક અંક x લીધો છે તો બીજો 3x લીધો છે જે મેં અહીંયા 10 વડે ગુણેલો છે એટલે કે અને આ દાખલાની અંદર હજુ આ સ્ટેપિંગ ના ખબર પડી હોય તો દાખલાનો 3x વખત ફરીથી તમારે જોઈ લેવાનું રહેશે 3 દાન 30x વત્તા x એટલે કે અહીંયા પણ x છે અહીંયા પણ x છે એટલે કેટલા થશે 31x મળે છે અહીંયા મને એક રકમ મૂળ સંખ્યા કેટલી મળે છે 31x મળે છે તો નવી સંખ્યા શું કહે છે અંકોની અદલા બદલી કરવાની જો આગળના દાખલામાં કરે તું સેમ ટુ સેમ કે દસમનો મેં અહીંયા 3x લીધો છે એની જગ્યાએ x લઈશ અને અહીંયા x એકમનો લીધો છે તો એની જગ્યાએ હું 3x લઈશ એટલે કે 10 કૌંસમાં અહીંયા શું થશે x વત્તા 3x થઈ ગયું 3 10 ને અહીંયા x વડે ગુણું છું એટલે કે 10x વત્તા
નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. આ બંનેનો સરવાળો કરતા કેટલા મળશે મને? અહીંયા 88 મળે છે. હું અહીંયા કરી દઉં છું સરવાળો કે 31x બીજા છે 13x બરાબર કેટલા મળે મને? અહીંયા 88 મળે. અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. બંનેનો શું થશે? સરવાળો થાય છે તો 31 અને 13 એટલે કે 44 થાય. તો 44x બરાબર 3x = 3 × 2 = 6 x = 3 મળે છે અને x = 6 મળે છે. એટલે જો કદાચ અહીંયા છે મૂળ સંખ્યા તમને કઈ મળશે તો મૂળ સંખ્યા જે છે 31x ઉપર કે આપણે જોવા જઈએ તો 26 મળશે અને 65 મળે છે. જો સ્થાનની અંદર બંધી કરીએ તો પણ એક 2 છે અને 6 છે બરોબર, 2 છે અને 6 છે. હવે જોઈએ દાખલા નંબર 5. ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો જે છે એની અંદર કહે છે કે ભાઈ સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. તો બંનેની હાલની ઉંમર શું? ખાસ ધ્યાન રાખજો અહીંયા કે શું કહે છે, સરોજની માતાની હાલની ઉંમર અને સરોજની હાલની ઉંમર એટલે કે સરોજની હાલની ઉંમર ગણી અહીંયા સરોજની ઉંમર x થાય અને માતાની ઉંમર બરાબર 6x. કારણ કે હંમેશા માતા મોટા હોય બરોબર, હંમેશા માતા મોટા હોય એટલે 6x કરે છે. તો એ બધા સાહેબ એનો સાહેબ એવું કહ્યું હતું કે સરોજની માતાની ઉંમર કીધી હોય તો આપણે બીજા વાળાને ઉમેરીએ તો સરોજ તો કંઈ માતા કરતા મોટી હોય નહીં કે એટલે કે અહીંયા સરોજની માતાની ઉંમર મેં અહીંયા 6x કરી છે. હવે બીજું શું કહે છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. એટલે સરોજની 5 વર્ષ પછીની ઉંમર એટલે કે સરોજ x વર્ષની છે એના 5 વર્ષ પછીની ઉંમર માતાની હાલની ઉંમર, માતાની જે હાલની જે ઉંમર છે એના કરતા ત્રીજા ભાગની થશે. એટલે હું એવું લખી શકું કે માતાની ઉંમર ત્રીજા ભાગની 6x બરાબર x વત્તા 5. ખાસ ધ્યાન આપજો અહીંયા શું કીધું છે ખાસ કે ભાઈ 5 વર્ષ વધારે જે કીધી છે 5 વર્ષ પછી સરોજની ઉંમર એટલે સરોજની ઉંમર જે 5 એડ કર્યા તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે. ત્રીજા ભાગની સરોજની કીધી છે તો ત્રીજા ભાગની શેની કરવાની? માતાની ત્રીજા ભાગની અહીંયા કરીશું. હવે અહીંયા શું થશે? 3 × 2 = 6 એટલે કે અહીંયા 2x મળે છે માટે 2x બરાબર x વત્તા 5 માટે 2x એસ આ બાજુ આવું માઇનસ થશે અને 5 ના 5 જો 2x માં એક x બાદ કરું એટલે x બરાબર કેટલા મળશે? અહીંયા મને 5 મળે છે એટલે x બરાબર મેં ગણી કિંમત ધારી દી સરોજની એટલે સરોજની ઉંમર ની ઉંમર x બરાબર 5 વર્ષ અને માતાની ઉંમર માતાની ઉંમર માતાની ઉંમર કેટલા ગણી દીધી અહીંયા 6 ગણી એટલે કે 6x એટલે કે 6 × 5 એટલે કે 30 વર્ષ પણ માતાની ઉંમર આગી ઉંમર પડી ગઈ 30 વર્ષ અને અહીંયા આપણને જે સરોજ છે એની પણ આપણને ઉંમર મળી જાય છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.15 1-5 નંબરના દાખલા જે આપણે જે ગણ્યા તે દાખલા તમારે ખાસ નોટબુકની અંદર ગણવાના અને આવતીકાલે આવેલા નેક્સ્ટ પછીના વિડીયોની અંદર હું આનાથી આગળના વિડીયો આના આગળના દાખલા મૂકીશ. અસ્તુ.